ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય ઇંગ્લિશ યુનિટ 1 વેર વર યુ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટમાં એક્ટિવિટી 8 જોઈ ગયા હતા જે યુનિટમાંથી આપણે પ્રશ્નના જવાબ કે પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ ટ્રુ ફોલ્સ ખાલી જગ્યા એ ગયા તાસમાં શીખી ગયા આ એક્ટિવિટી पूर्ण थी गई थी एक्टिविटी 8 ने हवे एक्टिविटी 5 जोईए कि जे कोठा पर वाक्य बनाना छे पण ए पहला तमारी पासे जे वर्कशीट छे अहींथी तमने शाळामांथी जे वर्कशीट आपी छे ए वर्कशीट मांथी तमारे खाली जग्या पूरवानी छे ए खाली जग्या तमारे समझवानी छे अने ए खाली जग्या पाठना आधारे छे અને પાઠ્યપુસ્તકમાંથી એક્ટિવિટી 10 ના આધારે છે જે ઇઝ એમ આર અને વોઝ વેરનો ઉપયોગ કર્યો છે જે આપણે એક્ટિવિટી 10 જોઈ ગયા બરાબર આ બે ખાલી જગ્યાઓ તો તમે પાઠના આધારે અને એક્ટિવિટી 10 જે સમજાઈ છે એના આધારે કરી શકો છો પણ બાકીની જે એક્ટિવિટીઝ બાકીની જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા આપણે આજે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે વર્કશીટ છે એને પણ ખોલીને બેસો અમુક ખાલી જગ્યા છે પાઠના આધારે છે તમારે સમજવાની છે પાઠ વાંચશો વારંવાર વાંચશો તો તમને એક્ટિવિટી ખબર પડશે ઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આપણે આગળ અમુક જે ગ્રામર આવે છે એના આધારે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાઓ તમે ચોથા પાંચમા અને ત્રીજા ધોરણમાંથી ભણીને આવ્યા છો એ ગ્રામરની ખાલી જગ્યા છે જોઈએ હવે એ કઈ એવી ખાલી જગ્યા છે જે તમે શીખીને આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા જોતા પણ તમે એને સમજીને જાતે કરવાનો પ્રયત્ન કરજો બરાબર તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં ધીસ ઇઝ ખાલી જગ્યા ટેબલ હવે તમને કૌંસ આપેલો છે એ અને એન બરાબર અને ધોરણ 6માં જ્યારે ગ્રામરનું પહેલું ચેપ્ટર શીખવાડ્યું રિવિઝનનું એમાં એ એન આર્ટિકલ હતું હવે તમે મને કહો કે આમાં એ કે એન આર્ટિકલમાંથી જવાબમાં શું આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ટેબલ એ ટી અને એ ટી એ વ્યંજન છે ટીથી શરૂ થતો સ્પેલિંગ છે અને ટી એ વ્યંજન છે માટે ખાલી જગ્યામાં લખાશે એ બરાબર આ આર્ટિકલની ખાલી જગ્યા છે કૌંસના આધારે તમે સમજી શકો છો નેક્સ્ટ છે ધીસ ઇઝ ખાલી જગ્યા ઇરેઝર કૌંસ આપ્યો છે એ અને એન હવે તમે જુઓ ખાલી જગ્યા પછી કયો સ્પેલિંગ છે ઇરેઝરનો અને ઇરેઝરમાં ઈ એ શેનાથી સ્ટાર્ટ થાય છે સ્વરથી તો ઈ એ સ્વરથી શરૂ થાય છે એટલે કે આર્ટિકલ શું આવશે એ અને એન લખવાની ખાલી જગ્યામાં એ એન બરાબર આ બે ખાલી જગ્યા એ એન આર્ટિકલની હતી નેક્સ્ટ જોઈએ કે વી ખાલી જગ્યા પોલીસમેન અમે પોલીસમેન છીએ હવે તમને મેં કોઠો શીખવાડ્યો હતો કે આઈ સાથે એમ આવે વી સાથે આર આવે યુ સાથે આર આવે હી સી ઇટ સાથે ઇઝ આવે અને દે સાથે આર આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું કે અહીંયા સર્વનામ શું આપ્યો છે વી બરાબર અને અહીંયા ખાલી જગ્યા પછી જે સ્પેલિંગ છે એકવચનમાં છે કે બહુવચનમાં તો જુઓ આ બહુવચનમાં છે અહીંયા પોલીસમેન તમે વિચારશો કે બહુવચન હોય તો એસકેએસ કેમ નથી લાગ્યો તો તમે જુઓ આમાં એસઈએસ નથી લાગ્યો પણ એમ ઈ એન એ બહુવચન છે એ બહુવચનનો શબ્દ છે જે તમે શીખીને આવ્યા છો બહુવચનના રૂપ અનિયમિત રૂપો કયા છે ક્યાં એસ લાગે છે ક્યાં ઈએસ લાગે છે બરાબર તો અહીંયા એમ એ એન હોય તો એકવચન કહેવાય અને એમ ઈ
એન હોય તો બહુવચન કહેવાય. બરાબર? તો આ બહુવચનનો સ્પેલિંગ છે. હવે સર્વનામ ઉપર ધ્યાન આપો. વી છે તો વી હોય તો ખાલી જગ્યામાં ઇઝ આવે ના આવે, કારણ કે હી સી ઇટ જોડે જ ઇઝ આવે. તો વી જોડે શું આવે? આર. તો અહીંયા આપણે લખીશું આર. બરાબર? હવે જુઓ, જીગર એન્ડ અમર, ખાલી જગ્યા માર્બલ્સ. જીગર અને અમર, માર્બલ્સ એટલે લખોટીઓ, ખાલી જગ્યામાં શું આવશે? હેવ કે હેઝ. હવે હેવ હેઝનો ઉપયોગ પણ શીખી ગયા. તો હેવ અને હેઝ એટલે ની પાસે હોવું. હવે તમે વિચારો કે હેઝ આવશે કે હેવ આવે, તો તમને એવું લાગશે કે જીગર એ છોકરો છે અને અમર પણ છોકરો છે. અહીંયા તમે એમ એનું પ્રોનાઉન્સ કરવા જાઓ તો હી એન્ડ હી થાય. બરાબર? હી એન્ડ હી. પણ આ બે નામ છે એટલે એનું પ્રોનાઉન્સ શું આવશે? બે નામ હોય તો ધે થાય. એટલે અહીંયા આ બે નામ હોવાથી આપણે એનું પ્રોનાઉન્સ કરીએ દે. બરાબર? ભલે એ બે છોકરા છે, કાં તો આની જગ્યાએ બે છોકરીઓ હોય તો પણ દે થાય. બે નામ હોય તો હંમેશા યાદ રાખવાનું કે એ બહુવચનમાં હોય અને એનો સર્વનામ દે વપરાય. તો અહીંયા જીગર એન્ડ અમર સાથે સર્વનામમાં દે કરીએ તો દે જોડે શું આવે? હવે હવે તમને કોઠો ખબર છે હેવ એઝનો, કે આઈ સાથે હેવ આવે, વી સાથે હેવ આવે, યુ સાથે હેવ અને દે સાથે હેવ આવે. ફક્ત ત્રીજો પુરુષ એકવચન જે છે હી સી ઇટ એ ત્રણ સાથે જ હેઝ આવે. બરાબર ને? તો અહીંયા શું આવશે? હેવ કે હેઝ? તો હેવ આવે. અહીંયા આવશે ખાલી જગ્યામાં હેવ. તો લખો હેવ. જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. જીગર અને અમર પાસે લખોટીઓ છે. બરાબર? હવે નેક્સ્ટ લાઈન, માય અંકલ, ખાલી જગ્યા અ ન્યૂ કાર. અહીંયા કૌંસમાં આપ્યું છે હેઝ કે ઇઝ. હવે તમે જુઓ, માય અંકલ એ કોણ છે? માય અંકલ, અંકલ એટલે કાકા. તો કાકા એ પુરુષ જાતિ કહેવાય. બરાબર? પુરુષ જાતિ હોય તો એનું સર્વનામ શું આવે? હી આવે. તો એનું સર્વનામ હી કરે. હવે હી વાળો કોઠો તમને ખબર છે, હી જોડે હેવ હેઝ આવે કે ઇઝ કે આર આવે? બરાબર? ઇઝ એમ આરનો કોઠો ખબર છે, હેવ અને હેઝનો કોઠો ખબર છે. તો હવે તમે વિચારો કે માય અંકલ, ખાલી જગ્યા અ ન્યૂ કાર, મારા કાકા પાસે નવી કાર છે. તો શેનો ઉપયોગ થશે? હેઝ. રાઈટ? તો અહીંયા લખવાનું હેઝ, કારણ કે હી આપ્યો છે તો હેઝ. બરાબર? હવે નેક્સ્ટ જોઈએ, આર ધીઝ, ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. અહીંયા તમને ક્વેશ્ચન માર્ક બતાવ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન. કેમ પ્રશ્નાર્થ ચિહ્ન બતાવ્યો છે? કારણ કે ટુ બીનું રૂપ આગળ છે. જોયું તમે ટુ બીનું રૂપ? આર આગળ છે, આર છે. અને અહીંયા નાના ધીસનું મોટો ધીસ કર્યો છે, જે ટી એચ આઈ એસ છે એનું બહુવચન મોટો ધીસ. તો અહીંયા મોટો ધીસ છે, આર ધીસ, ખાલી જગ્યા. હવે તમને જો બહુવચનના નિયમો યાદ હોય, તે બહુવચનના નિયમ પ્રમાણે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આવશે નાઇફ્સ કે નાઇફ્સ. તો તમે સાચો જવાબ કેવી રીતે લખી શકશો? તો નિયમ યાદ કરો, તો જે સ્પેલિંગ પાછળ એફ કે એફ ઈ હોય, એફ કે એફ ઈ હોય, તો એફ અને એફ ઈ એફ ઈને કાઢીને વી ઈ એસ લાગે છે. આ નિયમ યાદ છે તમને? એના પાંચ કે છ નિયમ હોય છે. બરાબર? એસ કોની પાછળ લાગે, ઈ એસ કોની પાછળ લાગે, શું હોય તો ઈ એસ લાગે, શું હોય તો આઈ એસ લાગે, શું હોય તો વી ઈ એસ લાગે. બરાબર? તો આ રીતે આપણે આ નિયમો યાદ રાખીને જવાબ લખવાના છે. તો નાઇફ્સ આવશે કે નાઇફ્સ આવશે? હવે મેં તમને એક નિયમ કહ્યો કે જે સ્પેલિંગ પાછળ એફ કે એફ ઈ હોય, તો એફ અને એફ ઈ કાઢીને શું મૂકાશે? વી ઈ એસ. બરાબર? તો અહીંયા જવાબમાં શું લખવાનું? વી ઈ એસ. કેમ વી ઈ એસ આવે? વાક્ય જ આખું
प्रश्नवाक्य छे अने बहुवचन में छे बराबर एटले अहीं आवशे नाइव्स बराबर समझता रहेजो तो ज आ खाली जगह टेन्स अहीं आवशे बधी भी मिक्स छे तो ज आ खाली जगह तमने आवडशे मिक्स खाली जगह में केवी रीते समझीने लखवानुं ए तमारे ध्यान राखीने विचारवानुं આગળની છે ખાલી જગ્યા કે આર ધીઝ એલિફન્ટ્સ આ વાક્ય પણ બહુવચન છે કેમ કારણ કે ટુ બીનું રૂપ આગળ આપ્યું છે આર અને વાક્ય છે પ્રશ્ન પ્રશ્ન વાક્ય છે અને પાછળ એલિફન્ટની પાછળ એસ આપ્યો છે એટલે આખું વાક્ય બહુવચન છે અને પ્રશ્ન વાક્ય છે તો આર ધીઝ એલિફન્ટ શું આ હાથીઓ છે હવે જવાબ નોમાં આપ્યો છે નો ખાલી જગ્યા આરન્ટ હવે ઈટ આવે હા ઈટ ક્યારે વપરાય કે જે સ્પેલિંગ નિર્જીવ વસ્તુ હોય કાં તો પશુ કે પ્રાણી માટે વપરાતો હોય ત્યારે એનું સર્વનામ ઈટ થાય છે આ પ્રાણી જ છે એલિફન્ટ એ પ્રાણી છે પણ એક વચનમાં હોય તો ઈટ આવે પણ આ તો બહુવચન છે તો શું આવે બહુવચન હોય તો ધી આવે કેમ કારણ કે બહુવચન હોય હી સી ઇટનું બહુવચન દે તો અહીંયા આવશે દે નો દે આરન્ટ રાઈટ આ નકાર વાક્ય છે આ પ્રશ્ન વાક્ય છે શું આ હાથીઓ છે નો દે આરન્ટ ના તે નથી હવે નેક્સ્ટ ખાલી જગ્યા કે આર ખાલી જગ્યા કાઉસ અંડર ધ ટ્રીઝ હવે આર આગળ આપ્યો છે આ પણ આખું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે આમાં આપ્યું છે અંડર પ્રિપોઝિશનવાળો શબ્દ પણ આપણે અહીંયા શું જોવાનું છે તો આપણે અહીંયા જોવાનું છે કે બહુવચનમાં છે કે એક વચનમાં વાક્ય તમને બહુવચનમાં છે કે એક વચનમાં એ જોવાનું છે તો તમે જુઓ આ રે બહુવચનનો શબ્દ કેમ કે કાઉસ પાછળ એસ આપ્યો છે હવે અહીંયા તમે બહુવચન હોય તો દેર ઇઝનો ઉપયોગ કરી શકાય અને અરે દેર આરનો ઉપયોગ કરી શકાય જ્યારે એક વચનમાં હોય તો દેર ઇઝનો ઉપયોગ કરી શકાય બરાબર તો આ સ્પેલિંગ બંને દેર કે દેર તો આ બંનેમાં આપણે કયો લેવાનો આ દેર બરાબર કેમ કે બહુવચનમાં દેર અને દેર ઇઝનો ઉપયોગ પણ થાય છે દેર આર અને દેર ઇઝનો ઉપયોગ થાય છે આ જે છે એ સંબંધક રૂપ માટેનો શબ્દ છે એટલે આપણે આ લઈ ના શકીએ આપણે આ જ લેવો બરાબર હવે આર તે કાઉસ અંડર ધ ટ્રી શું ગાયો વૃક્ષ નીચે છે બરાબર હવે નેક્સ્ટ જોઈએ દે આર પ્યુપિલ્સ તેઓ વિદ્યાર્થીઓ છે દેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ હવે હીઝ આવશે કે ધેર આવે તો તમે સંબંધક રૂપો ભણીને આવ્યા છો ચોથા ધોરણમાં સંબંધક રૂપો છે ચલો એ ભૂલી ગયા હોય તો આપણે યાદ કરી લઈએ આ સંબંધક રૂપોનો કોઠો છે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ તો જુઓ સંબંધક રૂપ છે આ સાથે માય આવે હું અને મારું માલિકીનો શબ્દ છે યુ યોર તમે તમારું વી અવર અમે અમારું હી હિઝ તે તેનું સી હર તે તેણીનું ઇટ ઇટ્સ તે તેનું આ નાન્યતર જાતિ માટે વપરાય છે અને દે દેર તેઓ અને તેમનું તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો સંબંધક રૂપોનો કોઠો જો તમને યાદ ના હોય તો વારંવાર વાંચતા રહેજો એટલે તમને યાદ આવી જશે આવી ખાલી જગ્યામાં આ કોઠો આપણને કામ લાગે છે તો અહીંયા જુઓ દે આર પ્યુપિલ્સ હવે એનું સર્વનામ આપ્યું છે દે હવે સંબંધક રૂપનો કોઠો જુઓ દે છે તો ખાલી જગ્યામાં શું આવે દેર તો અહીંયા ખાલી જગ્યામાં હિસ કે દેર તો આપણે લખીશું દેર રાઈટ બરાબર એનું ગુજરાતી કરો કે તેઓ વિદ્યાર્થીઓ છે પેલી તેમની શાળા છે બરાબર નેક્સ્ટ આઈ એમ અ પોસ્ટમેન હું ટપાલી છું
ધીસ ઇઝ ખાલી જગ્યા મેગ. હવે તમે વિચારો આ અને માય આપ્યું છે, ખાલી જગ્યામાં આઈ અને માય. હવે મેં તમને સંબંધક રૂપનો કોઠો શીખવાડ્યો, તો સંબંધક રૂપમાં શું જોવાનું? આ સર્વનામ જોવાના. તો સર્વનામમાં અહીંયા શું આપ્યું છે? આઈ. તો ખાલી જગ્યામાં શું આવશે? માય. બરાબર. તો અહીંયા ખાલી જગ્યામાં લખવું માય. હવે એનું ગુજરાતી કરો કે હું ટપાલી છું, આ મારી બેગ છે. હવે નેક્સ્ટ જો 11, ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. હવે આ પ્રેપોઝિશનનો શબ્દ છે. પ્રેપોઝિશન એટલે કે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, બિહાઇન્ડવાળા શબ્દનો ઉપયોગ કરી શકાય. હવે ટેબલ ખુરશી પર છે, ઓન મૂકીએ તો ખુરશી પર છે, એ વાક્ય છૂટ થતું નથી. તો શું થાય કે ટેબલ ખુરશીની નજીક છે. એટલે આ નામ યોગી અવયવ યાદ હશે તો તમે આ કરી શકશો. ઓન, અંડર, નિયર, બિટવીન, બિહાઇન્ડ જેવા શબ્દનો ઉપયોગ કરી આ ખાલી જગ્યા પૂરવાની છે. તો ધ ટેબલ ઇઝ નિયર ધ ચેર, એનું ગુજરાતી શું થાય કે ટેબલ ખુરશી નજીક છે. અને ઓન મૂકીએ તો ટેબલ ખુરશી પર છે. સેટ થાય નહીં બાળકો? એટલે આ વાક્યમાં ગુજરાતી પણ કરતું રહેવાનું અને સમજીને પ્રેપોઝિશન મૂકવાનું. ખાલી જગ્યા આર બ્રધર્સ, ધીસ ઇઝ અવર હાઉસ. હવે તમે વિચારો કે આમાં આપણે શું જોવાનું? તો કૌંસ જોવાનું. યુ કે વી, બરાબર. યુ કે વી, તમને એમ થશે કે યુ હોય તો એની જોડે આર આવે છે. યુ આર બ્રધર્સ, તમે ભાઈઓ છો. ધીસ ઇઝ અવર હાઉસ, આ અમારું ઘર છે. શું થાય છે? નહીં. કેમ? કારણ કે આપણે અહીંયા જોયું અવર. અવર એ શું છે? સંબંધક રૂપો. અને સંબંધક રૂપમાં અવર છે તો એની આગળ સર્વનામ શું છે? વી. તો અહીંયા આવશે વી, ખાલી જગ્યામાં વી આવે. શું જોયું આપણે? સંબંધક રૂપને જોયો. તો વી આર બ્રધર્સ, આ અમે ભાઈઓ છીએ, આ અમારું ઘર છે. બરાબર. આ ગુજરાતી કરતાં ખબર પડી જાય. વી ખાલી જગ્યા ઓન ધ પ્લે ગ્રાઉન્ડ નાવ. હવે આ ત્રણ ખાલી જગ્યા એવી છે કે આપણે જે કોઠો જોઈ ગયા છે ટેન્સને, ઇઝ, એમ, આર ક્યાં મૂકવાનું, વોઝ, વેર ક્યાં મૂકવાનું, ટુડે હોય તો શું આવે, યસ્ટરડે હોય તો શું આવે, એક્ટિવિટી 10માં જોઈ ગયા આપણે. તો આ એ પ્રકારની ખાલી જગ્યા છે. પણ અહીંયા શું છે? નાવ. એ નાવ એ વર્તમાનકાળનો શબ્દ છે. અને હમણાં, નાવ એટલે હમણાં, અત્યારની વાત ચાલે છે. તો જો વી ખાલી જગ્યા ઓન ધ પ્લે ગ્રાઉન્ડ નાવ, અમે હમણાં મેદાન પર છીએ. તો શું આવશે આમાં? વી આપ્યો છે તો પ્રોનાઉન્સને ધ્યાનમાં રાખવાનું, વી જોડે આર આવે. અને આ વર્તમાનકાળ માટે કેમ આર આવે? તો અહીંયા નાવવાળો શબ્દ આપેલો છે માટે, અત્યારનો હાલનો સમય બતાવે છે. બરાબર. નેક્સ્ટ, વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ. હવે જો અમે સવારમાં બગીચામાં હતા. બરાબર. એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો વી જોડે આર આવે કે વેર આવે? તો જો આર મૂકીને જોઈએ તો અમે સવારમાં બગીચામાં છીએ એવું ના વંચાય. તો વંચાય શું? વેર. હતા, સમય પૂરો થઈ ગયો છે, સવારનો સમય પૂરો થઈ ગયો છે, એટલે વેરનો ઉપયોગ કર્યો. અમે સવારમાં બગીચામાં હતા. રાઈટ. નેક્સ્ટ, માય ફાધર ખાલી જગ્યા ઇન અમદાવાદ ટુડે. હવે એક્ટિવિટી 10 પર યાદ કરીએ તો ટુડે શબ્દ વર્તમાનકાળ માટે વપરાય છે. આજનો દિવસ, આજે થતી ક્રિયા. તો માય ફાધર એ કોણ? પુરુષ જાતિ. એટલે હી આવે. હી જોડે શું આવે? હી ખાલી જગ્યા ઈ ઇન અમદાવાદ ટુડે. તો ખાલી જગ્યામાં આવશે ઇઝ. માય ફાધર ઇઝ ઇન અમદાવાદ ટુડે. બરાબર. મારા પિતા આજે અમદાવાદમાં છે. બરાબર. આ આપણી બુદ્ધિથી અને આપણી જે ખાલી જગ્યા છે એ ગ્રામરના આધારે છે. એ ગ્રામર
આગળના જે ધોરણોમાં ભણી ગયા છો એના જ આધારે છે. જો તમને યાદ હશે તો આવડશે, નહીં યાદ હોય તો આ વિડીયો વારંવાર તમારે જોઈ અને આ ખાલી જગ્યાને વારંવાર તૈયાર કરવાની, ભૂસી ભૂસીને તમે લખશો તો તમને આ આવડી જશે. બરાબર, હવે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 5. પાન નંબર તમારો છે આમાં 6. પાન નંબર 6 પર તમારી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીને આપણે કોઠા પરથી વાક્યો લખવાની છે. એને સૂચના છે કે કેટલીક વ્યક્તિઓની વિગત આડાવડી થઈ ગઈ છે અને એ આડાવડી વિગતને આપણે ગોઠવીને લખવાની છે. તો અહીંયા જો આ બધા જ નામ છે, હેત, વંદના, ડૉક્ટર શાહ, જસ્મીન એન ચમેલી, મિસિસ વાઘેલા, ભારતી એન કમલેશ, આ છે સ્થાન. એ લોકો કઈ જગ્યા પર છે તે, એટ ધ પોસ્ટ ઓફિસ, ઓન હર ફાર્મ્સ, એટ મહેન્દ્રાજ ઓફિસ, એટ ધ સર્કસ, ઇન અ મીટિંગ, ઇન ધ હોસ્પિટલ. હવે આ છે એ સમય બતાવે છે કે લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, ટુ ડે મોર્નિંગ, યસ્ટરડે, લાસ્ટ નાઇટ એન્ડ ઓન મંડે. તો હુ, વેર એન્ડ વેન, રાઈટ? આ છે સબ્જેક્ટ, આ છે સ્થાન અને આ છે સમય. હવે આના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. લાસ્ટ છે યસ્ટરડે છે એટલે સમજી લે આનું ભૂતકાળવાળા વાક્ય બનશે. તો અહીંયા એક એક્ઝામ્પલ છે, હેત વોઝ એટ ધ સર્કસ એટ લાસ્ટ નાઇટ. હેત ગઈ રાત્રિએ સર્કસે ગયો હતો. વોઝનો ઉપયોગ કર્યો છે, હેત એક વચનમાં છે, હેત છોકરો છે, હી જોડે વોઝ આવે. હવે વોઝ વેર ક્યાં આવે એ તમને ખબર છે, આઈ, હી, સી, ઇટ સાથે વોઝ આવે. બરાબર, હવે બીજું વાક્ય છે વંદના. તો વંદના માટે શું આવશે, ગમે તે રીતે આપણે આ કોઠામાંથી લખવાનું છે. તો વંદના માટે લખીશું વંદના એટ ધ પોસ્ટ ઓફિસ. તો અહીંયા વોઝ આવશે કે વેર, તો વોઝ આવે કારણ કે વંદના છોકરી છે, સી છે, માટે વોઝ. વંદના એટ ધ પોસ્ટ ઓફિસ, વંદના પોસ્ટ ઓફિસ ગઈ હતી. ક્યારે ગઈ હતી, તો સોમવારે, ઓન મંડે, રાઈટ? આ લખ્યું છે આપણે છેલ્લું, વંદના સોમવારે પોસ્ટ ઓફિસ ગઈ હતી. વોઝનો ઉપયોગ કર્યો છે અને છેલ્લો સમય બતાવ્યો છે ઓન મંડે. હવે નેક્સ્ટ વાક્ય છે ડૉક્ટર શાહ. તો ડૉક્ટર શાહ એના માટે લઈએ આપણે ઇન ધ હોસ્પિટલ. તો અહીંયા લખીએ ડૉક્ટર શાહ એ કોણ છે, તો ડૉક્ટર શાહ એ પુરુષ જાતિ છે એટલે હી હોય, હી જોડે આવશે વોઝ. તો ડૉક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ, ઇન ધ હોસ્પિટલ. ક્યારે હતા હોસ્પિટલમાં, તો ટુ ડે મોર્નિંગ. આપણે આમાંથી લઈએ ટુ ડે મોર્નિંગ, આજે સવારે હોસ્પિટલમાં હતા. બરાબર, આ વાક્ય આ રીતે બની શકે છે. હવે જાસ્મીન એન્ડ ચમેલી બે છે. તો અહીંયા વોઝ આવશે કે બે, યાદ રાખવાનું બે હોય તો બહુવચન થાય એટલે આપણે અહીંયા લખીશું વેર, આપણે લખીશું વેર. હવે યાસ્મીન અને ચમેલી કઈ જગ્યા પર હતા, તો ઉપરથી લખીશું એટ મહેન્દ્રાઝ હોસ્પિટલ, મહેન્દ્રા ઓફિસ, એટ મહેન્દ્રા ઓફિસ. કયા સમયે હતા, તે યસ્ટરડે, ગઈકાલે. તો આપણે અહીંયા લખી શકીએ યસ્ટરડે. બરાબર, આ જાસ્મીન અને ચમેલી ગઈકાલે મહેન્દ્રા ઓફિસે હતા. નેક્સ્ટ છે મિસિસ વાઘેલા. હવે મિસિસ વાઘેલા એ નર જાતિ છે માટેનું પ્રોનાઉન્સ થશે સી, સી હોય તો વોઝનો ઉપયોગ થાય. હવે કયું રહ્યું, તો મિસિસ વાઘેલા ઇન અ મીટિંગ, ઇન અ મીટિંગ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, લાસ્ટ વીક સમય બતાવ્યો છે કે મીટિંગમાં ક્યારે હતા, ગયા અઠવાડિયે. બરાબર,
શ્રીમતી વાઘેલા ગયા અઠવાડિયે મિટિંગમાં હતા. લાસ્ટ છે ભારતી એન્ડ કલ્પેશ. હવે આ બે નામ આપ્યું છે તો એનું સર્વનામ થાય દે, અને દે જોડે શું આવે? વેર. બરાબર. હવે બાકી શું રહ્યું આપણે? ઓન હર ફાર્મ. તો આપણે લખીએ ઓન હર ફાર્મ્સ. કયા સમયે ગયા? તો લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે. બરાબર. તો વાક્ય શું થયું? ભારતી એન્ડ કમલે કલ્પેશ વેર ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. ભારતી અને કલ્પેશ ગયા રવિવારે ખેતર પર, તેણીના ખેતર પર હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કોઠા પરથી 6 વાક્ય બનાવ્યા. એવી જ રીતે તમારી જાતે પણ આગળના વાક્યો બનાવી શકો છો. બરાબર.